કેનેડાની નીતિ ભારત માટે અચાનક બદલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હવે મોટો વળાંક કેનેડાએ વાળ્યો છે અને કેનેડાની નીતિ ભારત માટે હવે બદલાઈ ગઈ છે. ત્યારે અચાનક કેમ આ નીતિ બદલાઈ અને કેમ આ વળાંક કેનેડાએ ભારત માટે માર્યો તેના વિશે જાણીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નવી દિલ્હી અને ઓટાવા વચ્ચેના તણાવપૂર્ણ રાજદ્વારી સંબંધો વચ્ચે કેનેડાના નાયબ વિદેશ પ્રધાન ડેવિડ મોરિસે કહ્યું છે કે ભારતની પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ. 4 ઓક્ટોબરે ઓટાવામાં જાહેર સુનાવણીમાં મોરિસે કહ્યું કે એક ભારત છે અને તે ખૂબ જ સ્પષ્ટ થઈ ગયું છે. આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે કેનેડામાં ઘણા સંગઠનો જે સ્વતંત્ર શીખ રાષ્ટ્ર ખાલિસ્તાનીની માંગ સમર્થન કરે છે. 2019 અને 2021માં કેનેડાની સામાન્ય ચૂંટણીમાં ચીન અને ભારત સહિતના વિદેશી દેશો દ્વારા કથિત હસ્તક્ષેપની તપાસ કરવા માટે સપ્ટેમ્બર 2023માં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની આગેવાની હેઠળ સરકાર દ્વારા સ્વતંત્ર કમિશનની સ્થાપના કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2023માં ટ્રુડોએ તેમના દેશની સંસદમાં જણાવ્યું હતું કે ગુપ્તચર એજન્સીઓ સક્રિયપણે કેનેડામાં શીખ અલગતાવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે ભારત સરકારના એજન્ટોને વિશ્વસનીય આરોપો સાથે જોડી રહી છે. નિજ્જર ખાલિસ્તાનનો સમર્થક હતો અને તે ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા હતા, જેને ભારતમાં આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કરવામાં આવે છે. નવી દિલ્હીએ કેનેડાના આરોપોને વાહિયાત અને પ્રેરિત તરીકે નકારી કાઢ્યા છે અને કહ્યું કે તે ઓટાવા દ્વારા એ હકીકત પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે સાથે જ ભારતના સર્વભૌમત્વને જોખમમાં મૂકનારાઓને આશ્ચર્ય આપી રહ્યું છે. ભારતે કેનેડાને દેશમાંથી 40થી વધુ રાજદ્વારી કર્મચારીઓને પાછા ખેંચવાનો આદેશ પણ આપ્યો છે. નવી દિલ્હીએ લાંબા સમયથી ફરિયાદ કરી છે કે કેનેડિયન સત્તાવાળાઓ દ્વારા ખાલિસ્તાની સંગઠનોને કથિત રીતે મુક્ત લગામ આપવામાં આવી રહી છે. 4 ઓક્ટોબરના રોજ મોરિસને સ્વતંત્ર આયોગને જણાવ્યું છે કે કેનેડા સહિત વિવિધ દેશોમાં ખાલિસ્તાની માતૃભૂમિના હિમાયતો છે. તેમણે ઉમેર્યું કે કેનેડા અને ભારત ઘણા દાયકાઓથી પહેલાના ભાગીદાર છે, ત્યારે આ જ એક ચોંકાવનારું નિવેદન છે. ભારત વધુને વધુ નોંધપાત્ર વૈશ્વિક ખેલાડી છે અને કેનેડા તેની નીતિઓમાં તેને ધ્યાનમાં લઈ રહ્યું છે. મોરિસના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર 2023માં G20 સમિટ સુધી સંબંધોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જો કે કેનેડાના નિજ્જરની હત્યા દ્વારા 41 રાજદ્વારીઓને હાંકી કાઢવામાં પરિણામતા શ્રેણીબંધ ઘટનાઓ શરૂ થઈ હતી. જૂનમાં ટ્રુડો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મળ્યા હતા. મીટિંગ પછી કેનેડાના વડાપ્રધાને કહ્યું કે તેમની સરકાર કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉકેલવા માટે ભારત સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારે હવે કેનેડાની નીતિ ભારત માટે બદલાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે હવે ત્યાં થતી ભારતીયોની હાલત વચ્ચે આ એક ખૂબ મોટા સમાચાર કહેવાય. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવું અચાનક કેમ બદલાયું છે અને આની પાછળ કારણ કયું હોઈ શકે. આની પહેલાં કેનેડા અને ભારત વચ્ચે થોડાક સંબંધોમાં ખટાશ હતી, તેવામાં આ વિષયને લઈને જે નિવેદન આવ્યું છે તે ખૂબ જ ચોંકાવનારું છે. આની પહેલાં પણ જૂન મહિનામાં જે વડાપ્રધાન છે તે નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને ત્યારે પણ તેમણે કહ્યું હતું કે અમે લોકો સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેવામાં ફરી એક વખત ડેવિસ મોરિસનું આ નિવેદન આવ્યું છે તે પણ ખૂબ ચોંકાવનારું છે. ત્યારે હવે ભારત સાથેના જે કેનેડાના સંબંધ હતા તે વધુ સુધરી શકે તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે અચાનક આવેલો બદલાવ હવે નવી રણનીતિ ઘડતું હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.